પ્રણામ. માધવ વિદ્યા સંકુલમાં ઓનલાઈન ટીચિંગમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. જુઓ, ગને ગથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. તો આપણે સૂચના લખીશું, ગને ગથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. આ રીતે વિદ્યાર્થી મિત્રો સૂચના સરસ અને સુંદર અક્ષરે લખવાની છે. જુઓ, હવે આપણે એક લીટી છોડીને નીચે લખવાનું શબ્દ. ગજરા, છાતા, બછડા, ગધા, સુરજ, ગર્દન, ગના. આ રીતે દરેક શબ્દનું વાંચન કરીને પ્રથમ મૂળાક્ષર ગ હોય એની સાથે જોડવાનું છે. તો ગજરા, ગના, ગર્દન, ગધા, પહેલો મૂળાક્ષર ગ હોય એની સાથે આપણે જોડવાનું છે. હવે જુઓ, ફરી એનું એ સમજાવીએ. પ્રથમ મૂળાક્ષર ગ હોય તો ગ સાથે જોડવાનું છે. ગન્ના, ગજરા, ગધા, ગર્દન. આ રીતે શબ્દનું વાંચન કરીને ગ મૂળાક્ષર સાથે જોડવાનું. શબ્દનો મહાવરો કરો, એ બે લીટી છોડીને શબ્દનો મહાવરો કરવાનો છે. હવે પહેલો મૂળાક્ષર છે શબ્દમાં ગજરા, નગર, ભગત, ગહના. આ રીતે વિદ્યાર્થી મિત્રો એક શબ્દનો મહાવરો મનમાં વાંચન કરી અને બોલવાનું ને લખવાનું. ગજરા આ રીતે બોલવાનું, પછી નગર, 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 ભગત, 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 ગહના, ગહના. શબ્દનો મહાવરો કરવાનો અને સુંદર અક્ષરે લખવાનું. ગથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. તો પહેલો મૂળાક્ષર છે ર, ર ઉપર ચોકડી કરવાની છે, ગ ઉપર નહીં કરવાની. તો પછી ગણપતિનો ગ, મ મકરનો મ, ગણપતિનો ગ, ન નળનો ન, ગણપતિનો ગ, બ ભગતનો બ, ક કબૂતરનો ખ, ખરગોશનો ખ. ગ ઉપર ચોકડી કરવાની નહીં. ફ ફરસાનો ફ, ગણપતિનો ગ, પ પતંગનો પ, શ ગમનો શ. આ રીતે વિદ્યાર્થી મિત્રો દરેક મૂળાક્ષરોનો મહાવરો કરવાનો, અલગ ચોકડી, દરેક અલગ પડતા મૂળાક્ષર ઉપર ચોકડી કરવાની છે. હવે જુઓ, આપણે કથી ધનો મહાવરો કરવાનો છે. તો કથી ધના મહાવરામાં આપણે સૌ પ્રથમ ક, ખ, ગ, ગ, ચ, છ, જ, જહાજનો જ, ઝરણાનો જ, ટમાટરનો ટ, ઠઢેરાનો ઠ, ડમરૂનો ડ, ઢક્કનનો ટ, અણફળનો અણ, તરબૂચનો ત, થર્મસનો થ, દરવાજાનો દ, ધજાનો ધ. દરેક મૂળાક્ષરોનો મહાવરો કરી બોલીને લખવાનો. ફરી એકવાર આપણે બોલીશું. ક, કમળનો ક, ખરગોશનો ગ, ગણપતિનો ગ, ઘરનો ગ,
ચ ચરખાનો ચ છત્રીનો ચ જહાજનો ચ ચરનાનો ચ ટમાટરનો ટ ઠટેરાનો ટ ડમરૂનો ડ ટક્કરનો ડ અણફળનો અણ તરબૂચનો ત થર્મસનો થ દરવાજાનો દ ધનુષનો દ દરેક વિદ્યાર્થી મિત્રો આ રીતે બોલીને લખશે અને આપણે હવે ગિનતી બોલીશું ને લખીશું. હવે જુઓ ગિનતી એમાં એક દો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. હિન્દીમાં અંકમાં એક દો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ. દરેક વિદ્યાર્થી મિત્રો અંકો બોલીને લખવાના અને વાંચન કરવાનું. પ્રણામ.